विश्वानि देव सवितत्तुलितानि परासुव चतभद्रं तन्न आसुव पूर्व धारासभ्य श्री डॉक्टर कनुभाई कलसरिया ने विनंती आप व्यासपीठ पासे आपनु स्थान ग्रहण करशो साथे साथे डॉक्टर जेएम वागमश्री साहेब ने पण विनंती करीश श्री अमरीश भाई डेर ने पण विनंती करीश श्री वेलजी भाई अने करशन भाई पण व्यासपीठ पासे पधारे एवी विनंती दिव्य यात्रा में प्रवेश करिए पहला एक बे मिनिट हरिनाम आश्रय करिए ने पछी अगली यात्रा में आपणे प्रवेश करिए मेरो प्यारो नंदलाल की सोरी राधे प्यारो घन श्याम किशोरी राधे मेरो प्यारो घन श्याम किशोरी राधे किशोरी राधे किशोरी राधे
धरण की जय। भगवान श्री हरि नारायण की कृपा थी, भगवान मुरली मनोहर की कृपा थी, कलसरिया परिवार ना आंगणे आज थी 7 दिवस सुधी अदिव्य अने भव्य भागीरथी यात्रा प्रवाहित थशे, जेनो अत्यारे शुभारंभ थई चुक्यो छे। आपणे बधा ज वाजते गाजते भगवानी दिव्य पोथी यात्रा करी अने ए पोथी यात्रा लई आपणे अहीं सुधी पहोंच्या। એ ભગવાનની અદ્ભુત અને દિવ્ય કૃપા છે। નહીં તો આમ તો હવે ઠંડીના દિવસો છે, પણ કોણ જાણે, હજુ વરસાદ આવવાની સંભાવના છે, હજુ ગરમીની પણ એ જ ભીતિ આપણને સતાવે છે। પ્રકૃતિ જે આપણી સાથે પ્રેમ કરવી જોઈએ, પ્રકૃતિ પ્રેમ નથી કરતી, અને પ્રકૃતિ પ્રેમ નથી કરતી એનું એક જ કારણ મને જ્યાં સુધી સમજાય છે, એનું કારણ એ છે કે વધતા ધુમાડાઓ, વધતી ગરમી જે માનવ દેહ પ્રગટ કરે છે, એટલે કે આપણા દ્વારા આ પ્રકૃતિને આપણે જે જતન કરવું જોઈએ, જે પોષણ કરવું જોઈએ, આપણે નથી કરી શકતા। અને એ જ પ્રકૃતિમાં વધારે પડતા જ્યારે ધુમાડાઓ વધે છે, ત્યારે ધીમે 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 પ્રકૃતિ પોતાના બેલેન્સને ખોઈ નાખે છે। ગત વર્ષમાં મને યાદ છે, આપને બધાને પણ ખબર હશે, કરીબ કરીબ ચૈત્ર મહિનાના એન્ડ સુધી આપણને ઠંડીનો અહેસાસ થતો હતો, એના પછી ચોમાસું આપણે ત્યાં બહુ લેટ આવ્યું, અને લેટ આવ્યું હજુ ચાલી રહ્યું છે। હું ગઈ રાત્રે બહુ લેટ આવ્યો, કારણ કે વચમાં એક બે જગ્યાએ જવાનું હતું, કારણ કે બધા હોદતા હોય કે આચાર્યશ્રીનો કયો રૂટ છે તો આપણને લાભ મળી જાય, અને મને એમ કે હાલો તે બધાના દર્શન થશે, તો રાત્રે મને આ કલસરિયા પરિવાર છગન બાપા ને બધા કહેતા હતા તુષારભાઈ, મને કે આચાર્ય શ્રી બહુ હેરાન થયા, પણ પછવાડે ભાવ બહુ સુંદર મજાનો છગન બાપાનો હતો, મને કે આચાર્ય શ્રી આ તે આપણી ભગવાને લીધેલી પરીક્ષા છે ને એમાં આપણે પાસ થઈ ગયા, ગમ્યું, ભગવાન આપણી પરીક્ષા લે અને એમાં આપણે ઉત્તીર્ણ થઈએ એ આપણા માટે સદભાગ્યની વાત છે। અને છતાંય આ બધું રૂડું રૂપાળું ગોઠવાઈ ગયું અને પ્રારંભે થઈ ગયો, અને હવે ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે આમને આમ હાલવા દેજો। અમે પાછા ક્યાં એમાં અટવાઈએ નહીં, તો ભગવાનની આ દિવ્ય કથા આજે આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ। સમય ભોજનનો છે, પણ આપણો જે નિયત સમય છે હું જરા જોઈને તમને કહી દઉં, એટલે પછી તમે અકળાવો નહીં। કથાનો સમય છે સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 1:30 વાગ્યા સુધીનો, એટલે 9 થી 1:30 આપણે ભગવાનની કથાને સાંભળવાની છે। બને ત્યાં સુધી પ્રયત્ન એવો કરજો કે એક આસને બેસી અને તમે કથા સાંભળી શકો, હા પછી જવું જ પડે એવું હોય તો વાંધો નહીં, વ્યવસ્થાના ભાગરૂપે ક્યાંય જવું પડે તો વાંધો નહીં, જઈ આવો,
પણ બને ત્યાં સુધી પ્રયત્ન એવો કરજો કે તમે એક આસન ઉપર બેસીને ભગવાનની કથાને શ્રવણ કરો. નિયત સમય પહેલા આવી જાઓ અને સમય પૂર્ણ થાય વ્યાસપીઠથી વક્તા શ્રી પધારે પછી તમે તમારું આસન છોડો. આવી ભાગવતમાં બધી નિયમાવલી છે. તમને ભૂખ લાગે એવું હોય તો તમે થોડો સવારે નાસ્તો કરીને આવજો, એનો વાંધો નહીં. પણ કથામાં તમે જેટલા આનંદથી બેઠા હશો અને આમ ખુશમાં હશો ને એટલો મને લહેર આવશે. મને એમ થશે કે ના, દૂધ દોણામાં જાય છે, મારી વાત તમારા સુધી પહોંચે છે. અહીં સુંદર મજાનું આપણા ભૂદેવ દેવતાઓએ પૂજન અર્ચન કર્યું છે, પાઠની ધ્વનિ થઈ રહી છે, જપ થઈ રહ્યા છે. અત્યારે એટલે કે આજથી આવતી આપણી કથા જ્યાં સુધી વિરામ ન લે ત્યાં સુધી આ કથા સ્થળ માત્ર માંડવો નથી. ધ્યાન દેના, આ કથા સ્થળ એ ભગવાન શ્રી હરિ નારાયણનું, મુરલીધરનું સુંદર મજાનું ઘર છે, મંદિર છે. કેમ કે સ્વયં ભગવાન ભાગવતજી બિરાજિત છે અહીં. પૂજનમાં પ્રસ્થાપિત આવાહિત દેવી દેવતાઓનું સ્થાપન છે. અહીં ભાગવતના પાઠ થઈ રહ્યા છે, અહીં ભગવાનનો જપ થઈ રહ્યો છે. અહીંયા પિતૃદેવતાઓ આકાશમાંથી ઉતરી અને આપણને આશીર્વાદ આપી રહ્યા છે. એટલે માત્ર આ વ્યવસ્થાના ભાગરૂપે માંડવો નથી, આ ભગવાનનું રૂડું મંદિર છે. એટલે અહીં આવીએ ત્યારે ચપ્પલના સ્થાને બને ત્યાં સુધી ઉતારીને આવીએ. આવીએ ત્યારે શાંતિથી જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જઈએ. બને ત્યાં સુધી આપણે એકબીજાને મદદનો ભાવ પ્રગટ કરીને મદદ કરવાનો પ્રયત્ન કરીએ. અને જ્યાં બેઠા છો ત્યાં શાંતિથી બેસીએ. અને એમાંય જે તમે આગળ બેસનારો જે વર્ગ છો એમણે તો ખાસ ધ્યાન રાખવાનું કે આપણે બહુ જાજા ઊભા નથી, કારણ કે તમે ઊભા થશો ને એટલે મારું બેલેન્સ બગડશે. અને જેને બહુ ઊભા થવા જેવું છે એવા વ્યક્તિઓ થોડું સાઈડ બેસવાનું, એટલે જેથી કરીને તમે નીકળી જાઓ તો બધાને ક્યાંય ડિસ્ટર્બ ન. આ બધી જ વાતોનું આપણે ધ્યાન રાખશું અને 7 દિવસ પર્યંત ભગવાનની દિવ્ય કથાને આપણે સાંભળવાની. એમાં આજનો દિવસ તો આપણે પૂર્ણ કર્યો. આપણા વ્યવહારિક ઔપચારિક વિધિમાં પણ છતાંય હજુ આપણી પાસે 1.5 કલાકનો સમય છે. એમાં આપણે કથાના બંધારણમાં પ્રવેશ કરીએ. આપણે જે કથા ગાવા બેઠા છીએ, સાંભળવા બેઠા છીએ, કથા છે ભાગવત. ભાગવત એ પુરાણ સંહિતા છે. પુરાણ સંહિતાનો અર્થ છે જે બધાનો બધાનાથી સર્વશ્રેષ્ઠ. એવું કહીએ તો બીજા પુરાણો શ્રેષ્ઠ નથી એવો આપણા દિલમાં ભાવ જાગે, પણ શ્રેષ્ઠ તો બધા જ છે, પણ વિશેષ દરજ્જો જેની પાસે છે એવું જે પુરાણ છે એનું નામ ભાગવત. એટલે વેદવ્યાસજીને અપની કલમ ચલાઈ ભાગવત મેં કહેતે હૈ. શ્રીમદભાગવતમ પુરાણ તિલક યદ વૈષ્ણવાનામ ધનમ યસ્મિન પારમહંસમેવ મમલમ જ્ઞાનમ પરમ ગીયતે.
શ્રીમદ ભાગવત એ પુરાણોની સંહિતા છે, પુરાણોનું તિલક છે. એનો અર્થ એવો થાય કે શરીરનું એક એક અંગ આપણા માટે ઉપયોગી જ છે, એટલું જ, પણ વિશેષ વ્યક્તિએ કોઈ વિશેષ વ્યક્તિની પૂજા કરવી હોય તો એના ભાલમાં તિલક કરાય, એના કપાળમાં જ તિલક થાય. કારણ કે અમારા આપણા કપાળમાં બુદ્ધિ છે અને બુદ્ધિના દેવ બ્રહ્મા છે. જેની બુદ્ધિ ઉમદા છે, ઉત્કૃષ્ટ છે, સર્વોત્કૃષ્ટ છે, એવો જે વ્યક્તિત્વ છે, જેની બુદ્ધિ ભગવાન પ્રત્યે, જગત પ્રત્યે અને જીવ માત્ર પ્રત્યે સમત્વ સમભાવ આવું પ્રદાન કરનારી છે, એવા મહાપુરુષની બુદ્ધિને આપણે પ્રણામ કરીએ, એના વ્યક્તિત્વને પ્રણામ કરીએ અને એને જ્યારે આપણે પૂજીએ છીએ ત્યારે એના ભાલમાં તિલક કરીએ છીએ. માટે ભાગવત એ ભાલ પ્રદેશ છે, માને બુદ્ધિનું ક્ષેત્ર, માને સર્વોત્કૃષ્ટ ક્ષેત્ર છે. માટે બધા જ પુરાણો, પુરાણ કેટલા છે? 18. એમાં સૌથી છેલ્લું પુરાણ એટલે ભાગવત, અને એવા ભાગવતના 18મા સ્થાન ઉપર રહેવા છતાંય ભાગવતે બધાનું તિલક છે, પુરાણ સંહિતાનું તિલક છે. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનાં ધનમ. પુરાણોનો તિલક છે ભાગવત, જે વૈષ્ણવનું પરમ ધન છે, એવું આ ભાગવત. એવા ભાગવતને સાંભળવા માટે 88,000 ઋષિઓ નૈમિષારણ્યની ધન્ય ધરા ઉપર બિરાજિત થયા અને સુતજી મહારાજના ચરણમાં બેસીને કહે છે, હે મહારાજ, અમને તમે ભાગવત કથા સંભળાવો, અમારે ભગવાન દિવ્ય નારાયણની કથાને સાંભળવી છે. 88,000 ઋષિઓ એ કથાને સાંભળવા માટે નૈમિષારણ્યની ધન્ય ધરા ઉપર આવીને બિરાજિત થયા. સુતજી મહારાજ એ દિવ્ય કથાનું ગાન કરે છે. સુતજીની ઉંમર નાની છે, સામે બેઠેલા એક એક મહાપુરુષો ભગવાનને પ્રગટ કરી શકે એવી પોતાની પાસે ભજનની ઐશ્વર્યતા છે, પણ છતાંય 1,000 વર્ષનું દિવ્ય સત્ર, દીર્ઘ સત્ર ચાલે છે અને એ દીર્ઘ સત્રમાં, એ દિવ્ય સત્રમાં આ ઋષિઓને કથાને શ્રવણ કરવી છે. માટે બધા જ ઋષિઓ આવ્યા અને આવી સુતજી મહારાજને પ્રણામ કરીને કહે છે, હે ઋષિ, તમે અમને કથા સંભળાવો, અમારે તમારે તમારા મુખથી કથાનું શ્રવણ કરવી છે. સુતજી મહારાજે પોતાના મુખથી ભાગવતનો પ્રારંભ કર્યો છે. ભાગવત અને શ્રીમદ ભગવત ગીતા આ બંનેમાં ફરક છે. શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે અને શ્રીમદ ભગવત ગીતા એ મહાભારતનો ઇતિહાસ ગ્રંથ છે. આપણે ત્યાં સર્વોત્કૃષ્ટ ઇતિહાસ બે છે, એક વાલ્મીકી રામાયણ અને બીજું વ્યાસજીનું મહાભારત. એના પછી તો તુલસીદાસજીએ પણ રામાયણની રચના કરી, એને પણ ઇતિહાસ ગ્રંથ જ કહેવાય. પણ બે આદિ મહાપુરુષો દ્વારા રચિત ઇતિહાસ ગ્રંથ છે જેનું નામ છે
વાલ્મીકિ રામાયણ અને મહાભારત. સપંચમો વેદ ઉચ્યતે એવું ભાગવતમાં લખ્યું છે. ચાર વેદ તો છે પણ આ પાંચમો વેદ છે જેનું નામ છે મહાભારત. અને એ મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે આપેલો બોધ, આપેલું જ્ઞાન, એ જ જ્ઞાન, એ બોધ એને જ આપણે કહીએ છીએ ગીતા. થોડો ઇકો રાખો. એને આપણે કહીએ છીએ ગીતા. અને એ જ ગીતા એટલે ગેય. ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ. જે ગીતાનું શાસ્ત્રનું શ્રવણ કરે છે, ગીતાને સમજે છે, એનું જીવન દિવ્ય બને છે. ગીતા પણ ભગવાનના મુખથી જ નિશ્રિત છે. ભાગવત પણ ભગવાન શ્રી કૃષ્ણના મુખથી જ નિશ્રિત છે. પણ ફરક એટલો છે કે ગીતા એ અવતાર શ્રી કૃષ્ણએ ગાયેલી છે અને ભાગવત એ આદિ નારાયણના રૂપમાં ગાયેલી છે. મૂળ તત્વતા સ્વરૂપ એક જ છે, પણ એ જ આદિ નારાયણ જ્યારે અવતાર કાર્યમાં આવ્યા છે ત્યારે કૃષ્ણ બન્યા છે અને કૃષ્ણ બનીને જે ગાયું છે એનું નામ ગીતા. અને એ જ આદિ નારાયણે સૃષ્ટિના પ્રારંભે જ્યારે બ્રહ્માજીને આ કથા સંભળાવી એનું નામ છે ભાગવત. તો ભાગવત પણ ગેય છે અને ગીતા પણ ગેય છે. ગેયનું અર્થ છે ગાવું. અને જે માણસ ગાતો રહે ને એને ક્યારે એટેક ન આવે. તમે ગુનગુનાવો, ગમે એવી પરિસ્થિતિ હોય પણ તમે ગાતા રહ્યો. રોટલી વણતા વણતા એ આપણે ગાઈએ ને તો એટેક ન આવે. હાઉ માય કઈક બે શબ્દો કીધા હોય ને તો એ ગુસ્સો અંદરથી ઉતરી જાય કે હાલો કઈ વાંધો નહીં, તો હોય. કેમ કે કામ કરતા કરતા ભગવાનનું નામ સ્મરણ થાય. પછી ભલે વાંધો નહીં, તમે કઈ તમારું હિન્દી ગીત ન હોવું જોઈએ, બાકી બધું હોવું જોઈએ. અને હિન્દી ગીત હોય તો પૂજ્ય બાપુ જેમ ભાવ આપે છે એમાં ભગવાનનો ભાવ જાગે. તો એ ગીત પણ ગેય બની જાય. માટે ગાઓ, ગાવાથી હળવાસ થશે. એટલા માટે આપણે ત્યાં ઉપનિષદો એક વાક્ય આપ્યું છે. ઉપનિષદમાં ઉપનિષદે આપણને સુંદર મજાનો રસ્તો બતાવ્યો છે. કહે છે પ્રસન્ન ચિત્તે પરમાત્મ દર્શનમ. જેનું ચિત્ત પ્રસન્ન છે, જેનું મન પ્રસન્ન છે, જે કોઈ પણ પરિસ્થિતિમાં મુસ્કુરાતો રહે છે એ માણસ ક્યારે દુખી નથી. એનો ચિત્ત ભ્રમ નથી થતો, એનું ચિત્ત બ્રહ્મ બને છે. એટલા માટે ભગવાને આપણને આ બંને ગેય ગ્રંથ આપ્યા છે. ભાગવત ગાઓ. ગીતા ગાઓ. ઇસીલિયે કહેતે હૈ જાને ક્યા જાદુ ભરા હુઆ ભગવાન તુમારી ગીતા મેં. જાને ક્યા જાદુ ભરા હુઆ ભગવાન તુમારી ગીતા મેં. જાને ક્યા જાદુ ભરા હુઆ ભગવાન. Yeah.
भगवान तुम्हारी भरा हुआ भगवान तुम्हारी गीता जाने क्या जादू भरा हुआ भगवान तुम्हारी गीता में जब शोक मोह से गिर जाए तब गीता जब शोक मोह से गिर जाए तब गीता वचन हृदय आए शोक मोह से गिर जाए तब गीता वचन हृदय युग युग का अनुभव जुड़ा भगवान तुम्हारी गीता जाने क्या जादू भरा हुआ भगवान तुम्हारी गीता में जाने क्या जादू भरा हुआ भगवान तुम्हारी भगवान श्री कृष्ण द्वारा गीता पण गवाणी यानी भागवत पण गवायो तो भगवान ना मुख थी निश्रिता ग्रंथ केवो छे तो भागवत ना पहला श्लोक मा वर्णन कर्यु छे सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः पहला श्लोक में वर्णन कर्यु छे सत चित ने आनंद त्राण स्वरूप ना वर्णन छे भागवत में प्रारंभे सत चित और आनंद
तो आपने मन में ये विचार था कि भगवान तो एक ज छे तो पछी त्राण केम? हकीकत में त्राण नथी, एक ज छे, पण त्रिविध ताप युक्त जे आ पृथ्वी छे, आ संसार छे, ए संसार ने चलावा माटे भगवाने त्रण स्वरूप धारण कर्या, ब्रह्मा विष्णु अने महेश। बाकी तो वेद कहे छे एको हम द्वितीयो नास्ति, भगवान एक ज छे, बे छे ज नहीं। शक्ति ना रूप में पण आपणे ने मानिए अंबिका अंबालिका बहुचरा आदि आदि जे कई नाम थे ए पण ए ज शक्ति छे, अन ए ज शक्ति पुरुष पण छे, ए ज शक्ति स्त्री पण छे। तो पुरुष अने स्त्री द्वारा जेने आपणे भिन्न मानिए छे ए अभिन्न तत्व एक ज छे, जेनु नाम छे सत चित और आनंद। सत स्वरूप, चित स्वरूप और आनंद स्वरूप। सत एटले शु? बोले आखू आ जगत जेने बनाव्यु छे ए जगत ने आपणे जोई शकीए छे, पण बनावनारने जोई नथी सकता, एनु नाम सत। बनावनारने जोयो? हा, अनुभवी शकीए। ક્યાંક રોડ ઉપર જતા હોય ને અચાનક ગાડીને કંઈક થાય ને પછી આપણી બચી જઈએ તો સમજવાનું કે ભગવાન છે, અને એને બચાવ્યા, એ શક્તિ આપણને બચાવી। તો એ સત્ય સ્વરૂપ છે પણ દેખાતો નથી, તો એ સત તત્વ છે। ભગવાન નું બીજું સ્વરૂપ છે ચિત્ત। ચિત્ત માને શું? બોલે મારા અને તમારામાં ચિત્ત રૂપે બિરાજિત છે, એનું નામ ચિત્ત। જો માના ગર્ભથી જે પહેલો વહેલો આપણે શ્વાસ લઈએ અને એ શ્વાસ લેતાની સાથે જે આપણો આપણી ગણતરી થઈ જાય ચાલુ। ઘણી વાર લોકો નથી કહેતા કે આપણે એકલા હોઈએ ને કંઈક પાપ કરી લઈએ, ક્યાં કોઈક જોવે છે? જોવે છે, કોણ જોવે છે? બોલે ભગવાને તમારા ભીતર જ, એટલે કે આપણા બધાના ભીતર એક ચિત્ત રૂપી કેમેરો મૂક્યો છે, અને ચિત્ત રૂપી કેમેરો જ્યારે માના ગર્ભથી જેવું પહેલા વહેલા આપણો શ્વાસ લેવાય ત્યાં એ ઓન થઈ જાય, અને છેલ્લો શ્વાસ આપણે લઈએ ત્યાં સુધી એ ચિત્ત રૂપી કેમેરો ચાલુ રહે છે, અને એ જ ચિત્ત રૂપી કેમેરો આપણા જીવન પર્યંત કરેલા કર્તવ્યને કર્મને પોતાના ભીતર કંડરાવે છે, એટલે કે રાખે છે। અને પછી જ્યારે આપણે મરી જઈએ, આપણો દેહ છૂટી જાય, આપણો આત્મા જ્યારે જાય ભગવાનના ધામમાં, ત્યારે ચિત્ત, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર આ ચારે ચાર સાથે જાય છે। માત્ર આત્મા એકલો નથી જતો, એટલે આપણે ત્યાં એક શ્લોક છે, કર્માનુરાગ છતિ જીવ એક, કર્મ અનુસાર આ જીવ જાય છે। હાર્મોનિયમ નો અવાજ મને મારા મોનિટર માં આવે, કર્માનુરાગ છતિ જીવ એક, કર્મ માને મન બુદ્ધિ ચિત્ત ઓર અહંકાર, આ ચારે ચાર એ આગળ હું સમજાવીશ તમને। તે ચારે ચાર આપણા આત્માની સાથે જાય છે, અને ત્યારે ભગવાન આપણા આત્માની સાથે ગયેલા ચિત્ત રૂપી કોમ્પ્યુટરને ખોલવા માટે કોને બોલાવે? ચિત્રગુપ્તને। અને ચિત્રગુપ્ત આવી આપણા કેમેરાને ખોલે, પછી એક આખી સ્ક્રિપ્ટ તૈયાર થાય, અને એમાં આપણે કેટલું સારું કર્યું છે અને કેટલું ખોટું કર્યું છે એ દેખાય, અને દેખાયા પછી
ભગવાન આપણા કર્મનો હિસાબ આપે આવું આપણા શાસ્ત્રો કહે છે. તો એ કર્મ અનુસાર આપણને મળેલું આગળનું કર્તવ્ય, એટલે તો આપણે માના ગર્ભથી જેવા જન્મીએ પછી કોઈ પણ યોનિમાં હોઈએ, પણ જન્મતાની સાથે જ એ આત્મા એટલે કે એ પુરુષ હોય કે સ્ત્રી હોય કે કૂતરું હોય કે ભૂંડરું હોય જે કાંઈ હોય તે, પણ જે અવતારમાં આપણે જન્મીએ ત્યાં જન્મતાની સાથે જ આપણને સીધી ખબર પડે શું પડે, દૂધ પીવાનું. નહીં તો કોઈ શીખવાડ્યું ખરા આપણને? ચાલતા આપણને આપણી માં શીખવે, બોલતા આપણને આપણી માં શીખવે, ખવડાવતા આપણને આપણી માં શીખવે, પણ માનું દૂધ પીવા માટે કોઈએ શીખવાડ્યું ના? એ તો જન્મતાની સાથે જ પોતાનું નાનકડું અમથું, એ નાનકડું દીકરો દીકરી એ માં પોતાના ખોળામાં લે યા તો પોતાની સાઈડમાં સુવાડે અને પોતાના થન દ્વારા એને દૂધ જ્યારે પાવાની શરૂઆત કરે એટલે એ બાળકની આંખ ન ખુલી હોય, હજુ એ કાંઈ ચેષ્ટા ન કરતું હોય, હમણાં તો રોઈ નહીં શાંત રહ્યું હોય, પણ રોતા રોતા જ્યાં માં એના થનમાં એને દૂધ આપે એના મુખમાં, ત્યાં તો એ દીકરો એ બાળક તરત જ દૂધને પીવાની ચેષ્ટા ચાલુ કરે અને દૂધ પીએ. તો કોણે શીખવાડ્યું? ભલા કોઈ નહીં, આ પૂર્વની સમજણ પડી છે, કારણ કે પૂર્વમાં આપણે જન્મ લઈને ગયા હતા, એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર આપણી સાથે છે ને એના દ્વારા એ સમજ આપણામાં પડી છે અને એ સમજને લઈને આપણે જન્મતાની સાથે દૂધ પીવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલા માટે ચિત્તરૂપી કેમેરો ઓન થાય છે અને એ ચિત્તરૂપી કેમેરો આપણને આપણા કર્મનો હિસાબ આપે છે. એટલે ચાર દિવાલ વચ્ચે આપણે ભલે એકલા હોઈએ પણ આપણને જોવે છે. કોણ બોલે? ભગવાને મૂકેલું ચિત્ત એ આપણું આપણી ઝાંખી કરે છે, આપણું આપણું લાઈવ ટેલિકાસ્ટ કરે છે. તો ભગવાનનું બીજું સ્વરૂપ છે ચિત્ત, ભગવાનનું ત્રીજું સ્વરૂપ છે આનંદ. આનંદ માને આ કથામાં બેઠા છીએ અને કથાનો આનંદ લઈ રહ્યા છીએ, એ કોણ લે છે? આ શરીર? ના ના ના. તો બોલે હકીકતમાં શરીરના માધ્યમથી ભીતર બેઠેલો આત્મા મન બુદ્ધિ એ જ એનો આનંદ લઈ રહ્યું છે. શરીર તો છે પણ શરીરમાંથી આત્મા નીકળી જાય તો પછી શરીર કઈ કામનું નહીં, પછી મન પણ કઈ કામનું નહીં, ચિત્ત પણ કઈ કામનું નહીં. તો ભીતર બેઠેલો આત્મા જ આ શરીરના માધ્યમથી આ જગતનો આનંદ લે છે. પછી એ આનંદ કેવો છે, લૌકિક છે અલૌકિક છે એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. તો ભગવાનના ત્રણ સ્વરૂપ છે, સત ચિત્ત અને આનંદ. હવે આપણે આપણી ભાષામાં એને સમજીએ. સત એટલે આ જગત જે બનાવનારો છે તે, ચિત્ત એટલે આ જગતને બનાવ્યા પછી આ જગતને ચલાવવા માટે જે જીવાત્માઓ છે તે, એટલે કે આપણે બધા જ, અને ત્રીજું એ જ જગતને બનાવનારો અને બનનારો એ જ પરમાત્મા છે, પણ એ જ પરમાત્મા પાછો એ જગતનો આનંદ લે છે. કોના દ્વારા? આપણા દ્વારા, એટલે કે આ શરીર દ્વારા. શરીરમાં બેઠેલો તો આત્મા પરમાત્મા જ છે. તો પરમાત્મા દ્વારા બનેલી સૃષ્ટિ, પરમાત્મા દ્વારા બનેલું આ શરીર અને પરમાત્મા રૂપ આત્મા જ આનો આનંદ લે છે, માટે આપણે લહેર જ કરવાની છે. શરીર કોઈ માધ્યમ છે? શરીર કોઈ એનું અંગીભૂત એક સ્વરૂપ નથી. જેમ કે અહીંથી ભાવનગર જવું છે તો ગાડી માધ્યમ છે, અને ગાડી છે તો આપણે ગાડીમાં બેસી ગયા એટલે ગાડી ચાલી અને આપણે પહોંચ્યા ભાવનગર. સમજાય છે ને મારી વાત? બરાબર નથી સમજાતી? હે માતા,
માવડી સમજાય છે ને વાત? તો વાંધો નહીં. તમે એમ કહો કે પહેલા દિવસે ભૂખે ભજન ન હોય ગોપાલા, પણ વિષય જ એવો છે પહેલા દિવસનો. હજુ તો પોણો એક નથી થયો, તમને દોઢ વાગે છોડવાના છે. તમને બાર અવાજ બરાબર મળે છે ને? હે તુષારભાઈ, નહીં તો હજુ અવાજ આપણે બારમો ખોલીએ થોડો, બરાબર છે ને? તો વાંધો. વડીલો બધું બરાબર ને? તો વાંધો. અશ્વિનભાઈ એ બાજુ અવાજ આવે છે ને? જો કથા સાંભળતા સાંભળતા બોર નહીં થઈ જવાનું, હસતા રહેવાનું. જેમ ડોક્ટર સાહેબ ની પાસે જઈએ ને, ઇન્જેક્શન હાથમાં લેતા હોય ને ત્યારે આપણને એટલી આમ ઘણા તો પરસેવો છૂટી જાવ. હા એ મર્યા ડોક્ટર સાહેબ, ગોળીથી પતે તો હાચું સારું કરો ને તમે, આ ઇન્જેક્શન નો આપો. નહીં નહીં નહીં, ઇન્જેક્શન મને 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 બહુ બહુ વાગે છે, મને બહુ ડર લાગે, હું ઇન્જેક્શન. ડોક્ટર કાંઈ ન થાય, તમે હમણાં આમ જોવો તો ખરા, એ આપણને આમ આપણને વાતો કરતા કરતા એ તરત આમ કરે, પછી એમાંથી દવા લે, પછી ભરે, પછી એની સોય બદલી નાખે, પછી બરાબર ઓકે એમાંથી એર કાઢી નાખે, પછી પછી આમ પૂછે કે તો તમે આમ કરો છો શું, તમને કેટલા દિવસથી તાવ આવે છે, ચાલો ચાલો જરા અહીં સૂઈ જાઓ. નહીં નહીં, સૂતા સૂતા તો નહીં સાહેબ, તમે હાથમાં દઈ દો, કાંઈ વાંધો નહીં. પછી એ આમ આમ ઘસતા ઘસતા આપણને પૂછતા જાય, આપણે એને જવાબ આપતા હોય ત્યારે આપણને ખબર હોય કે આ હું કામ પૂછે છે, અને આપણે જવાબ આપતા હોય ત્યારે તે આપણને ખબર હોય કે આપણે હું કામ આને જવાબ આપીએ છીએ. પણ એક ચેષ્ટા, લૌકિક ચેષ્ટા, અને એ ન થાય તો આપણે એકદમ આમ ગભરાઈ જઈએ કે હમણાં ઇન્જેક્શન વાગશે, સોય અંદર જશે, જલ્દી અંદર જશે નહીં દવા. પણ એ સમજદાર ડોક્ટર આપણને ધીમે કરીને એ ઇન્જેક્શન આપી દે, અને પાછું અંદર ગયા પછી એથી આપણાથી વાતો કરતા હોય કે તમે આમ ધંધો શું કરો છો. એટલે આપણે કહીએ કે ડોક્ટર સાહેબ વાગે છો, નહીં તમે ધંધો શું કરો છો, કે નહીં ખેતીવાડી કરીએ છીએ. હા તો તો વાંધો નહીં, એમ કર ધીમે કરીને પાછું ઇન્જેક્શન કાઢી લઈએ. ઇન્જેક્શન એ દેવાઈ ગયું, આપણને વાગ્યું નહીં, અને આપણું કામે થઈ ગયું. એમ આ કથા છે ને એ એ કામ કરે છે, કારણ કે કથા માં છે, કથા પિતા છે. માં શું કરે, ક્યારેક ભૂલ આવે તો તમાચો મારી દે, અને પાછો થોડીક વાર બેટા અહીંયા બહુ ડાયો, આવું નહીં કરવાનું, જો તૂટી જાય ને કાચ, એમ કરીને એના વાહામાં હાથ ફેરવીને પાછું એકવાર બેસાડે પોતાના ખોળામાં, એટલે છોકરું તરત ભૂલી જાય વાતને, અને પાછો માથી એનો પ્રેમ. એનો અર્થ એવો નથી કે માને એના પ્રત્યેનો કોઈ અભાવ છે, ઘૃણા છે, એના પ્રત્યેનો કોઈ દૂર આગ્રહ છે, પણ માનો ભાવ છે એ છોકરામાં સંસ્કાર ઉતરે, એ છોકરો આવું ભૂલ ન કરે. એમ આ કથાએ તે આપણને ક્યારેક ક્યારેક પ્રેમ કરે, ક્યારેક ક્યારેક એવી વાત આવે ને તો આપણને એમ લાગે કે આ તો મારું આપણને જ કહેતા હોય એવું લાગે છે. હકીકત વક્તાને ખબર ન હોય, પણ કથા ક્યાંક આપણને બોધ આપતી હોય. તો ભગવાનની દિવ્ય કથા સત ચિત અને આનંદ સ્વરૂપ છે. તો બનાવનારો એ, બનનારો એ, અને બન્યા પછી બધાનો આનંદ લેનારો તે, એવું જે તત્વ છે એને ભાગવત કહે છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ.
श्री कृष्णाय वयम नमः एवा परम परमात्मा ने अमे प्रणाम करिए छे। केवा विश्वोत्पत्यादि हेतव विश्वनी उत्पत्ति स्थिति ने लयने करनारा जे जगत ने बनावे चलावे अने पछी छेले विसर्जन करे एवा अच्छा त्रण ताप ने मटाड़नारा छे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः श्री कृष्णाय वयम नमः तापत्रय त्रण ताप ने मटाड़नारा कया त्रण ताप आदिदैविक आदिभौतिक अने आध्यात्मिक आवा त्रण ताप तमे कहो आम तो समझायुं नहीं हवे हूँ तमने समझावुं। घणी वार आपणे कोई दैविक तापोथी तपता होईए घणी वार नहीं आपणे कहीए एने तो धूण आवे छे एने एना शरीरे बराबर रहेतुं नथी एने रागी रहेतुं नथी तो ई दैविक ताप छे। भले पछी अत्यारनो 21मा युगनो नवो जनरेशन कदाच एना बुद्धिना विचारोथी फासलाथी कदाच ए विचारने न माने तो न माने मुबारक पण भागवत कहे छे के दैविक ताप छे अने एवा ताप थी आपणे दुखी होईए। आदि दैविक पछी आदि भौतिक माने अतिशय वधारे पड़तो सुख ए पण मानस ने दुखी करे छे कारण के जेटलो जेटलो मानस सुखी थतो जाए एटलो एटलो ई मानस लोको थी लोक व्यवहार थी लोकोना हृदय थी बहु दूर थतो जाए पछी मानसो एने बहु मोटो मानवा मांडे एटले ई आपोआप डिस्टन्स करवा मांडे अने ज्यारे आपणे दूर जता जईए ત્યારે પછી જ્યારે ઘરમાં કંઈક તકલીફો આવે વ્યાધિઓ આવે ત્યારે બાજુવાળાને ખબર ન હોય કે આપણા ઘરમાં શું ઘટના ઘટી તો વધારે પડતું સુખ એ હારું પણ એની પાછળ નમ્રતા હોય તો એની પાછળ સેવાનો ભાવ હોય તો હમણાં જ કલસરિયા સાહેબે કહ્યું ને કે જેટલો જ પૈસા કમાવાની હોડમાં આપણે લાગ્યા છીએ એટલા જ આ નવા જનરેશનમાં અને અત્યારના આ યુગમાં લોકો ધર્મની પાછળ પૈસા વાપરવા માટે પણ હોડ લગાવી બેઠા છે એટલે બહુ આનંદ થાય ગામડે ગામડે નગરે નગરે શહેરે શહેરે એક એક ઘરમાં પરિવારમાં ભગવાનની દિવ્ય કથા થતી હોય અનેક અનેક ધર્મ કાર્ય થતા હોય તો એ બહુ સારું ધર્મ કાર્યમાં આપણી લક્ષ્મી વપરાય તો વધારે પડતું સુખ એ પણ દુઃખનું કારણ છે અને છેલ્લે કહ્યું આધ્યાત્મિક નો અર્થ છે વધારે પડતું શુષ્ક જ્ઞાન જ્ઞાનના પ્રકાર છે તમે કોઈ પણ વિષયમાં એક સારી માસ્ટરી મેળવી લો એને વિદ્વાન કહેવાય માત્ર વેદને ભણનારો છે એને જ વિદ્વાન કહેવું એવું એક સિમ્બોલ નથી વિદ્વાન એટલે કોઈ પણ એક સારા ક્ષેત્રમાં એને પોતાની માસ્ટરી કરી હોય એ વિષયને જાણતો હોય ને એ વિષયનો એને વિદ્વાન કહેવાય આપણા ઉદ્ઘોષક છે આપણા અશ્વિનભાઈ એ પ્રોફેસર છે કોલેજમાં તો એક માસ્ટરી છે કોઈ પણ એક વિષયનો કોઈ સર્જન હોય
કોઈ ડોક્ટર હોય જે એક વિષય ઉપર એને માસ્ટરી કરી હોય, પણ કોઈ પણ વિષયમાં તમે આગળ જાઓ, બહુ નોલેજ પ્રાપ્ત કરી લો અને તમારા જ્ઞાનથી, તમારા રિસર્ચથી, તમારા ક્ષેત્રથી જગતને લાભ મળતો હોય બહુ સારું, પણ જગતના લાભને મળવાથી તમારો લાભ ખોરવાઈ ન જાય એનું ધ્યાન રાખવા માટે આપણા ભાગવતો, આપણા શાસ્ત્રો, આપણા વેદો, આપણા પુરાણો, આપણા ઋષિઓ કહે છે. તમારા જ્ઞાનની પાછળ જો તમારી સાથે જ્ઞાનની સાથે ભક્તિ નહી હોય, ભીતરમાં સહજતા, સરળતા, સજગતા નહી હોય, તો સમજવાનું એ આપણું જ્ઞાન શુષ્ક છે, કોઈ કામ નહી. તમે સારામાં સારા માસ્ટર છો તમારા હીરા ઉદ્યોગમાં, બહુ હીરો તમને પરખતા આવડે છે અને તમારી ફેક્ટરી બહુ સારી ચાલે છે. તમે માસ્ટર છો જમીનમાં લે વેચના, તમે જમીન જો ને તમને ખબર પડી જાય કે આ કેટલામાં લેવાય ને કેટલામાં વેચાશે, બહુ સારું, એ તમારી માસ્ટરી છે. પણ એ જ્ઞાન તમને ત્યારે જ આનંદ આપી શકે છે કે જ્ઞાનથી કમાયેલું વિત્ત છે, અર્થ છે, લક્ષ્મી છે, અને એ જ્ઞાનથી કમાયેલી તમારી જે મહાનતા છે એ બધાની પછવાડે તમારા ભીતર સહજતા કેટલી છે, તમે કેટલા નમ્ર છો અને તમે કેટલા ભગવાન પ્રત્યે, શાસ્ત્રો પ્રત્યે આસક્ત છો એ વધારે પડતું એમાં કામ કરે છે. એટલા માટે કોઈ પણ જ્ઞાનની પાછળ તમારી ભીતર ભગવાનની ભક્તિ હશે તો જ આપણે આપણા ક્ષેત્રમાં આગળ વધી શકશું. બાકી જ્ઞાન પણ માણસને હેરાન કરે છે, શુષ્ક જ્ઞાન માણસને પરેશાન કરે છે, પણ સહજતા વાળું, સજગતા વાળું, નિર્મળતા વાળું જો જ્ઞાન હશે તો એ જ્ઞાન માણસને ઉન્નતિના શિખરો ઉપર લઈ જશે. હા, દિને દિને નવમ નવમ કઈ કઈ નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરી શકશો. માટે જ્ઞાની બનો, કોઈ પણ વિષયમાં તમે માસ્ટર ડિગ્રી કરો, તમે એન્જિનિયર બનો, તમે ક્લાસ વન અધિકારી બનો, તમે જે કાંઈ બનો, તે સીએ બનો, સચિવ બનો, આઈજી બનો, ડીઆઈજી બનો, જે કાંઈ બનો, પણ તમારા પ્રત્યે, તમારા દિલમાં માનવ પ્રત્યે, જગત પ્રત્યે કેટલી સહિષ્ણુતા છે, કેટલો પ્રેમ છે અને ભગવાન પ્રત્યે તમને કેટલી આસક્તિ છે, એ જ મુખ્ય મુદ્દો તમારા જ્ઞાનને નિર્મળ બનાવે છે. વરના અમારા જ્ઞાન અધૂરા હે, જ્ઞાન કામ નહીં આવે. માટે આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિકતા એટલે કે કોઈ પણ વિષયનું નોલેજ, જ્ઞાન આ પણ માણસને દુખી કરે છે. પણ એ સુખી ક્યારે કરશે? જ્યારે શ્રી કૃષ્ણાય વયમ નમઃ, ભગવાન પ્રત્યેની પ્રીતિ જાગશે, સંતો શાસ્ત્રો પ્રત્યેનો આદર જાગશે. તમે જુઓ ઘણા માણસો એટલા બધા જ્ઞાની બની જાય, એટલા બધા પોતાના વિષયમાં બહુ ઊંચા હોય, પછી એને ભગવાનની મૂર્તિ સામે માથું, શાસ્ત્રો અને સંતોની વાત તો જવા દો, પણ ભગવાનના મંદિરમાં જઈને મૂર્તિ સામે માથું નમાવું એને કાઠું પડી જાય, એને એમ થાય કે આ પાણામાં ધોળા ભગવાન હોય. તો પછી ભગવાન, શાસ્ત્રો તો એમ કહે છે ભગવાન તો સર્વત્ર છે, સદા છે, નિરંતર છે, તો આ મૂર્તિમાં કેમ ભગવાન? હું મૂર્તિને નથી માનતો. ભાઈ તારી દ્રષ્ટિ છે કે તું બધે ભગવાનને જોવે છે, પણ એક એવો વર્ગ છે જે હજુ એકડો ઘોંટે છે, અને એકડો જે ઘોંટે છે એના માટે મૂર્તિમાં ભગવાન છે, જેના માટે પ્રાઇમરી છે, અથવા તો
જગતના ક્ષેત્રમાં થાકીને જ્યારે જ્યારે હેરાન થઈએ, પરેશાન થઈએ, ત્યારે અંતે ભગવાનના મંદિરમાં જઈને મૂર્તિની સામે તમે બેસી જાઓ, થોડીક વારમાં તમારો આત્મા શાંત થઈ જશે, તમારા વિચાર શાંત થઈ જશે અને તમને ભગવાન પ્રત્યેની કંઈક લાગણીઓ અલગથી મહેસૂસ થશે. એક સહજતા ત્યાં મળે છે, એક શાંતિ મળે છે અને એ જ શાંતિ મને ને તમને ભગવાન પ્રત્યેનો પ્રેમ જગાડે છે. માટે ત્રણેય તાપોને હરનારા ભગવાન છે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લય કરનારા ભગવાન છે, સત ચિત અને આનંદ સ્વરૂપ ભગવાન છે. એવા કોણ છે? તો એવા પરમાત્મા શ્રી કૃષ્ણને અમે પ્રણામ કરીએ છીએ. તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણ. એવા પરમાત્માને અમે પ્રણામ કરીએ છીએ. એવા સુખદેવજીને અમે પ્રણામ કરીએ છીએ. કેવા સુખદેવજી? તો કહે છે, યમ પ્રવ્રજંતમનુપેતમપેતકૃત્યમ દ્વૈપાયનો વિરહકાતર આજુહાવ ઉત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ સ્તમ સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ. યમ પ્રવ્રજંત અપેત કૃત્ય પૂર્ણ કૃત્ય કૃતકૃત્ય એવા ભગવાન સુખદેવજીના ચરણોમાં અમે પ્રણામ કરીએ છીએ. કારણ સુખદેવ એ સ્વયં શિવનો અવતાર છે, વેદવ્યાસજીના દીકરા બનીને આવ્યા છે. વેદવ્યાસજી એ ભગવાન નારાયણનું સ્વરૂપ છે, જે જ્ઞાના અવતાર છે. એવા વેદવ્યાસજીના પુત્ર સુખદેવજીના ચરણમાં અમે પ્રણામ કરીએ છીએ. હે સુતજી મહારાજ, આપના મુખથી નીકળેલી આ ભાગવત કથા અમારા જીવનને અદ્ભુત આનંદ આપી રહી છે. તુમ કુછ ગાતે રહો, હમ સુનતે રહે, ઓર યુંહી હમારા સિલસિલા ચલતા રહે. ન જાને ઉસ પરમાત્મા ને હમારે ઉપર કોનસી કૃપા કરી હૈ કે ઉસ કૃપા કે ચલતે હમારે જીવન મેં ભગવાન કી કૃપા બની હૈ. और बनना बिगाड़ना उसी के हाथों में है. तो ऐसे परमात्मा सुतजी महाराज कहे थे कि एक वक्त सुखदेव जी महाराज जारे परीक्षित ने कथा संभळावा माटे गंगा ना तट पर बैठा त्यारे स्वर्ग माथी देवताओं आया अने देवताओं સુધજી સુખદેવજી મહારાજની પાસે આવીને કહ્યું, મહારાજ તમે જે કથા અમૃત આ પરીક્ષિતજી મહારાજને આપો છો, એ કથા અમૃત તમે એમને આપો એના કરતા અમને આપી દો ને, અને બદલામાં અમે પરીક્ષિતજી મહારાજને આ દિવ્ય અમૃત પાઈ દઈએ, જેથી કરીને એ મરશે નહીં, અમર થઈ જશે. ભલા આપણી બાજુમાં બે ચાર બોડીગાર્ડ હોય, હાથમાં એકે 47 હોય અને વચમાં આપણે ચાલતા હોય ને આજુબાજુ બોડીગાર્ડ હોય આપણા બધા, એ કદાચ એ હોવાથી આપણને એમ થાય કે આ આપણા રક્ષકો છે, પણ ભીતરનું અભયત્વ તો એ ન આપી શકે. ભીતરનું અભયત્વ તો આપણે પ્રગટ કરવું પડે.
બાકી તો મનમાં એમ થાય કે હમણાં ક્યાંકથી ગોળી છૂટી અને સીધી છાતીમાં આવશે તો આવડાઈ એના સામે ગોળી તો મારશે, પણ ક્યાં મારશે, અને કદાચ ગોળી મારીને એને મારી નાખશે તો આપણે થોડા જીવતા થશું. ઈ મરવાનો ભય, ઈ અમૃત પીવા છતાં પણ અભયત્વ પ્રાપ્ત નહીં થાય. એટલે જ આ ધરાના પૂજ્ય કવિ કાગ બાપુએ કહ્યું છે, જૂટાયેલું અમી અમર કરશે. ક્યાંકથી જૂટવીને લઈ લીધેલું અમી માને અમૃત, એ પી ગયા અમર થઈ ગયા. જૂટાયેલું અમી અમર કરશે પણ અભય આપી નહીં શકે. અમરત્વ પ્રાપ્ત થઈ જશે વાલા, પણ અભયત્વ કોણ? એ ડોક્ટરો એમ કહેશે કે અમે તમને નહીં મરવા દઈએ. પરિવાર વાળા કહેશે કરોડો રૂપિયા પડ્યા છે, તમને નહીં મરવા દઈએ. પણ સાહેબ, જયારે સમય આવે છે મરવાનો ત્યારે એ બધા બેઠા રહે ને આપણે વચમાંથી નીકળી જઈએ. પણ અભયત્વ પ્રાપ્ત કરાવે છે આપણને આપણી ભાગવત. કારણ મૃત્યુ મહોત્સવ બનાવવાનું કોઈ સાધન હોય તો એ ભાગવત છે. મરણ કો મહોત્સવ બનાના હૈ તો ભાગવત કો સુનો. અને પરીક્ષિતજીને એ જ થયું ને, મૃત્યુ મહોત્સવ થઈ ગયો. આપણું મૃત્યુ તે ઉત્સવમાં ફેરવાઈ જાય એવું જીવન જીવીએ, અને એવું જીવન જીવવાનું સાધન એટલે ભાગવત. માટે સુખદેવજીએ કહ્યું, હે દેવતાઓ, તમે પાગલ કે હું પાગલ, તમે તમારું સામાન્ય અમર થવાનું આ અમૃત લઈને આવ્યા છો, પણ તમે મને એ કહો કે તમે અમૃત પીધા પછી અમર તો થયા, પણ કોઈક હારો જબરજસ્ત એક રાક્ષસ તમારા ઉપર ચડાઈ કરે ત્યારે તમે સ્વર્ગમાં રહ્યો છો ખરા? નહીં તો તમે તો અમર છો ને, ક્યાં મરવાના? કોઈ તમને મારી નહીં શકે. પણ છતાંય જે વેદના છે સામેના પડેલા ઘા, એ ઘા તો એને સહવા જ પડે છે, એટલે ભાગી જાય. કોઈ ગિરિકંદરાઓમાં જઈને છુપાઈ જાય, અને ગિરિકંદરાઓમાં છુપાયા પછી પોતાની જાતને બચાવે એવા. હે દેવતાઓ, તમે આ અમૃત લઈને આવ્યા છો અને એની સામે તમે ભાગવત અમૃતને માંગો છો. સુખદેવજી જાટકણી કરી બધા દેવતાઓને કહ્યું, ક્વસુધા ક્વકધાલો કે મક્કા ચપ મણિર મહા બ્રહ્મ રાતો વિચાર્ય એવમ તદા દેવાં જહાસઃ. એ એ દેવતાઓ, તમે હાથમાં નાનકડો એક કાચનો ટુકડો લઈને આવ્યા છો, અને કાચના ટુકડાની સામે તમે એક અદ્ભુત દિવ્ય મણીને માંગો છો જે સ્વયં પ્રકાશિત છે. સ્વયં પ્રકાશિત નહીં, એના પ્રકાશથી આખું જગત પ્રકાશિત છે. એવું આ મણી, એવું આ ભાગવત, એને તમે કાચના ટુકડાની સામે અમૃતની સામે સરખાવો છો. પછી તો કહે છે કે શાસ્ત્રો ને વેદો ને પુરાણો બધાને એક તુલનમાં રાખ્યા, એક ત્રાજવામાં, અને એક બાજુ ભાગવતને મૂક્યું તો સર્વોત્કૃષ્ટ ભાગવત બન્યું. કારણ એ છે કોઈ આપણને પ્રેક્ટિકલ કોમ્પ્યુટર શીખવાડતો હોય ને, કોઈ વ્યક્તિ આપણને થિયરીમાં ભણાવતા હોય, તો એ ભણવાનું જે હોય ને એમાં આખું આમ બધું બતાવે, આમાં આ કી હોય, આ હોય, આ હોય, આ હોય, અને આમ ખોલાય આમ, પણ આપણને કંઈ હું જ ન પડે. પણ કોઈક સમજદાર શિક્ષક હોય એ એમ કે, ગાલો બેટા તને એમ નહીં, હું શીખવાડી દઉં, બેસ અહીં કોમ્પ્યુટર ઉપર, ઓન કર, કર્યું માઉસ આ રીતે પકડાય અને પછી આને આમ ફેરવાય, અહીં ક્લિક થાય, અહીંથી આ મેનુ નીકળે અને એમાં આ જઈએ એટલે આ લોડ થાય, અપલોડ થાય, જે કાંઈ પરિભાષા હોય તે, તો કેટલું સરળ થઈ જાય આપણને. હાઉ અભણ માણસ તે મોબાઈલ, એન્ડ્રોઈડ મોબાઈલ ચલાવતો થઈ ગયો, એનું કારણ શું?
એ ક્યાં ક્લાસ કરવા ગયો હતો? ના, જોઈને શીખાઈ ગઈ. પણ જો એના ક્લાસ કરીને શીખવાનું હોય તો કોઈ શીખે ના શીખે કે યાર આવડું મોટી કોણ પિંજણ કરે, જવા દો આપણે ફોન નથી વાપરવો. પણ તરત જોયું, ખ્યાલ આવ્યો કે હા આને મેનુ કહેવાય, એને ટચ કરીએ એટલે એ ખુલે. પછી એમાં તે ઓપ્શન્સ હોય, એ ઓપ્શન્સમાં ગમે ત્યાં ઓકે કરીએ એટલે એમાંથી પાછું કંઈક નવું ખુલે. એ આપણને આઈડિયા આવી ગયો જોઈને, ભણીને નહીં. અને પછી તો ધંધો ધંધાને શીખવે એમ તે મોબાઈલ તે આપણને પાછું અંદર ને અંદર શીખવવા માંડ્યું. બસ એવી જ રીતે વેદો, શાસ્ત્રો, ઉપનિષદો, પુરાણો એ બધા જ પોતપોતાના સ્થાન ઉપર મહાન છે, પણ ભાગવત વિશેષ એટલા માટે છે કે બધાનો જ સાર, વેદોનો સાર, ઉપનિષદોનો સાર, પુરાણોનો સાર, આ બધાનો સાર ક્યાં છે? તો કહે છે વેદા ઉપનિષદા સારા જાતા ભાગવતી કથા. વેદો ઉપનિષદો નો બધાનો સાર એ ક્યાં છે? બોલે ભાગવતમાં. તો આપણને સીધું થઈ ગયું કે એ ભાઈ આપણે બધા પુરાણો વાંચવામાં ટાઈમ ગયો, વેદો વાંચવામાં ટાઈમ ગયો, તો આટલું બધું આપણી પાસે ટાઈમ નથી. તો બોલે કામ કરો ને, ભાગવત 5-7 વાર સાંભળી લ્યો અને પછી ટાઈમ મળે તો ઘરે વાંચી લ્યો. આખું સમજાયું. ઇન શોર્ટ, હાવ આપણા જીવનનું કેટલા સમયનો ભોગ આપ્યા પછી પુરાણો, શાસ્ત્રો, વેદોને વાંચી અને સાર મળ્યો ત્યારે ખબર પડી કે ઓહો હો, એ બધું જ માખણ ને ઘી તો ભાગવત છે. હવે તમને એનાથી હેલું સમજાવી દઉં. ગાયનું દૂધ લઈ આવ્યા, સાંજે ખાતા ખાતા વધ્યું, એને થોડુંક નવાયું કર્યું, ગરમ કર્યું ને એમાં પછી મેળવણ નાખી દીધું, રાત્રિમાં ફ્રીજમાં મૂકી દીધું, હવારે જામી ગયું. શું થયું? દહી. અને એ દહી એને ગોળીમાં નાખી અને પછી વલોવી નાખ્યું તો દહી માંથી શું થયું? છાશ થઈ અને પછી એનો રસ બહાર આવ્યો, એ માખણ. અને એ જ માખણને આગ ઉપર તાવ્યું એટલે એમાંથી નીકળ્યું ઘી. અને એ જ ઘીની અડધી ચમચી તમે વાટવાળી, રૂવાળી વાટને લઈ અને પછી એમાં અડધી ચમચી ઘી મૂકો અને દીવો પેટાવો એટલે ભગવાનને કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર સદા વસંતમ હૃદયારવિંદે ભવમ તરત દીવો પ્રગટ થયો, જ્યોત પ્રગટ થયો. કોઈક વ્યક્તિને તમે એમ કહો કે એ આ ભાઈ આ દૂધ છે પણ આમાં ઘી છે, તો એક દ્રષ્ટિએ તો જોનારો એમ કહે છે ના 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 ભાઈ આ દૂધ છે, ઘી ક્યાં છે? બોલે આમાં દૂધમાં ઘી છે. તો સમજદાર વ્યક્તિ એમ કહે છે કે હા હા બિલકુલ તમારી વાત સત્ય છે, પણ દૂધમાંથી ઘી કાઢવા માટે બહુ મોટી પ્રક્રિયાને કરવી પડે ત્યારે ઘી પ્રાપ્ત થાય છે. એમ વેદો ઉપનિષદો બધાનો સાર લેતા 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 બહુ પ્રક્રિયા કરવી પડે છે ત્યારે ઘી મળે. તો વેદવ્યાસજીએ કહ્યું કે મેં તમારા બધાના માટે મહેનત કરી અને ઘી પ્રાપ્ત કરીને આપી દીધું છે, શુદ્ધ દેશી આપણી ગાયનું ઘી એટલે આ ભાગવત. અને એ ઘી માંથી હવે શું કરવાનું? બોલે એક વાટ લઈ આવો, એક કોંડિયું લઈ આવો અને પછી વાટને કોંડિયાને ભેગું કરી એમાં ઘી નાખી દો ભાગવત રૂપી અને પછી સમજણપૂર્વક એને દીવો પ્રેટાવી દો એટલે આપણા જ્યોતની દિવ્ય જ્યોત પ્રગટી જશે, જાગી જશે, આપણો આત્મા ચૈતન્ય બનશે. જે માયાના આવરણોથી ઢકાયેલો છે
એ આત્મા કંઈક દિવ્ય તેજ આપશે. તો એવું આ દિવ્ય ભાગવત જે સાર છે, વેદો અને ઉપનિષદોનો સાર, તો એવા સારને એવા રસને તમે લેવા આવ્યા છો. માટે હે દેવતાઓ, જાઓ, તમને આ રસ નહીં મળે. દેવતાઓ પાછા ગયા. ભગવાન સુતજી મહારાજ કહે છે, હે ઋષિઓ, એવી ભગવાનનું આ દિવ્ય ભાગવત આ ધરાતલ ઉપર વેદવ્યાસજી દ્વારા રચિત, સુખદેવજી દ્વારા કથિત આ જગતને મળ્યું. કેવી રીતે મળ્યું? આવો હું તમને એમની કથા કહું. કહે છે, એક વખત દેવર્ષિ નારદ ભરતા ભરતા પૃથ્વી લોકમાં આવે છે અને એમણે જોયું કે લાવો પૃથ્વી લોકના માણસો સુખી છે કે દુખી, જરા જોવું તો ખરા. અને જ્યારે પૃથ્વી લોકના માણસોને જોવા માટે દેવર્ષિ નારદ આ પૃથ્વી ઉપર આવ્યા, અનેકાનેક તીર્થ ક્ષેત્રોમાં ભરતા 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 પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીં ગોદાવરીં તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધન એવમાદિષુ તીર્થેષુ ભ્રમમાણ ઇતસ્તત. પૃથ્વીલોકમાં ભ્રમણ કરતા 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 દેવર્ષિ નારદ હરિક્ષેત્રમાં, કુરુક્ષેત્રમાં, શ્રીરંગમાં, સેતુબંધનમાં, હરિદ્વારમાં, અનેકાનેક ક્ષેત્રમાં ફર્યા છે. પણ ત્યાં એમણે જોયું તો બધા જ દુઃખી છે, કોઈ સુખી નથી. સુખ માટે બધા વલખા મારે છે પણ સુખ નથી. સાવ સાચી વાત છે. અત્યારે આપણી પણ એ જ હાલ છે. આપણા બધાની દોટ પૈસા પાછળ છે અને પૈસાથી જ સર્વ સુખ મળે છે એવું નથી. સુખ દેનારો પરમાત્મા છે. દેવર્ષિ નારદે જ્યારે આ દ્રશ્યને જોયું ત્યારે દેવર્ષિ નારદ દુઃખી થયા કે જગતના માણસો આટલા દુઃખી. અને એ જ સમયે દેવર્ષિ નારદ એક એક આશ્રમમાં ગયા, એક એક ઘરમાં ગયા. તો દેવર્ષિ નારદ વધારે દુઃખી થયા. કહે છે દેવર્ષિ નારદ, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. સત્ય ન જોયું, દયા ન જોઈ, તપ ન જોયું, પવિત્રતા ન જોઈ. આપણે અત્યારે કેટલું સાચું બોલીએ, આપણે અત્યારે કેટલી પવિત્રતાથી કામ કરીએ. ન તો મનની પવિત્રતા રહી છે મારી ને તમારી, અને ન તો શરીરની પવિત્રતા રહી છે. હા, લોકોના વચ્ચે જઈએ ત્યારે આપણે કેવા લાગીએ છીએ એનો થોડો વિચાર કરી લઈએ. બાકી ભીતરથી આપણે કેટલા પવિત્ર છીએ એ ક્યારે આપણે જોયું નહીં. માટે ભાગવત આપણને ભીતરથી પવિત્ર બનાવવાનો વાત કરે છે. તો સત્યતા નથી, પવિત્રતા નથી, એનાથી વધારે દયા તો છે જ નહીં. દયા આપણે કોઈના ઉપર કરી પણ શકતા નથી. પણ અંતે કલયુગમાં એક ગુણ છે આપણી પાસે. કયો? દાનમ વિદ્યતે.
આપણે દાન કરી લઈએ છીએ, નાના મોટા જ્યાં જ્યાં દાન આપવાના થાય તો એક, અને કળિયુગમાં એ મોટામાં મોટો ગુણ છે દાનનો. અને જો ધન શુદ્ધિ થશે દાન દ્વારા તો માણસ પવિત્ર બનશે. ધન શુદ્ધિથી માણસ પવિત્ર બને છે. માટે દેવર્ષિ નારદે ક્યાંય આ બધું જોયું નહીં, દુખી થયા, આગળ વધ્યા. ઉદરમ ભરિણો જીવાવરા કાકુટ ભાષિણ, ઉદરમ ભરિણો જીવા, બધા જ જીવાત્માઓ પોતાના પેટ ભર્યા થયા છે, બીજાને ખવડાવવું બીજાને આપવું એનો વિચાર નથી, પોતાનું પેટ કેમ ભરાય એનું વિશેષ ધ્યાન છે. ખોટું બોલનારા, ખોટા શબ્દોને વિચારનારા, ખોટા શબ્દોને કાઢનારા, તો એવા કલયુગના માણસો કૂટભાષી છે. દેવર્ષિ નારદે આ બધું જોયું, દુઃખી થયા. દેવર્ષિ નારદ ફરતા ફરતા વિચાર્યું કે હમણાં હમણાં જ્યાં શ્રી કૃષ્ણ આ ભૂમિને છોડીને પરમધામને પધાર્યા છે, એવા લાવ વૃંદાવનમાં જરા જાવું તો ખરા, ત્યાં કેમ છે? એટલે ફરતા 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 યમુનાના તટ ઉપર દેવર્ષિ નારદ જ્યારે પધાર્યા, દેવર્ષિ નારદે જોયું. શું જોયું? યમુનામ તટમાં પંડો યત્ર લીલા હરેર ભૂત, યમુનામ તટમાં પંડો યત્ર લીલા હરેર ભૂત. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ લીલા કરી છે એવા લીલા સ્થળમાં લીલા હરેર ભૂત, ભગવાન નારાયણે જ્યાં લીલા કરી છે એવા લીલા સ્થાનમાં આવ્યા યમુનાના તટ ઉપર, અને ત્યાં આવ્યા તો એમને એમ થયું કે અહીં તો આનંદ હશે, હમણાં હમણાં શ્રી કૃષ્ણ પધાર્યા છે, હજુ કૃષ્ણના ચરણ એ યમુનાના તટ ઉપર પડ્યા છે, ગાયોના ચરણ હજુ યમુનાના તટ ઉપર પડ્યા છે. અને ત્યાં દેવર્ષિ નારદ આવ્યા. દેવર્ષિ નારદે જોયું, ઓહો, અહીંયા તો ભક્તિ થનગને છે, આ સ્થાન તો દિવ્ય છે, અદ્ભુત છે. યમુનાના તટ ઉપર ફરતા 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 થોડા આગળ નીકળ્યા તો જો ત્યાં એક વિચિત્ર ઘટના ઘટી. એક સ્ત્રી ચોધાર આંસુડે રડી રહી છે, એની બાજુમાં બે વયોવૃદ્ધ દીકરાઓ સૂતા છે, માં યુવાન છે, દીકરાઓ વૃદ્ધ છે. અને આ ઘટનાને જોઈ અને માની આંખમાંથી આંસુડા વહે છે. ઓહો, શું થયું, કેમ થયું? રુદન કરતી આ માં જ્યારે રડે છે, આંખમાંથી આંસુડા વહે છે, અને ત્યારે દેવર્ષિ નારદ ત્યાંથી નીકળ્યા. અને દેવર્ષિ નારદ નીકળ્યા, નીકળતાની સાથે દેવર્ષિ નારદને આમ આ સ્ત્રીએ જોયા. થોડો સાર પ્રાપ્ત જમણી સાઈડ ત્યારે દેવર્ષિ નારદ એ તો એમની મસ્તીમાં છે, હાથમાં વીણા વગાડી નીકળ્યા છે. પેલી સ્ત્રી રડતા રડતા મહાપુરુષને જોઈ ગઈ અને મુખમાંથી શબ્દ નીકળ્યા. આ સ્ત્રીએ કહ્યું, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામ અપિ નાશય. હે સાધુ પુરુષ, ઉભાર્યો ઉભાર્યો ઉભાર્યો,
मत चिंताम अपिनाशय, मारी चिंता ने तमे दूर करो। देवर्षि नारदे जोयू, ओ मने कोई बोलावे छे, पाछळ आम जोयू त्यां तो पेली स्त्री रुदन करती करती देवर्षि नारद ने कहे छे, उभार्यो उभार्यो हे महापुरुष तमारू काम छे। देवर्षि नारद उभा रह्या अने त्यां देवर्षि नारद ने स्त्री कहे छे, दर्शनम तव लोकस्य सर्वथा गहरम परम। हे महापुरुष, तमारा दर्शन करवाथी अमारा बधाज पापो नष्ट थई जाय, एवा तमे दिव्य छो, माटे हे प्रभु उभार्यो। देवर्षि नारद उभा रह्या, देवी कहो केम मने बोलावे। धीमे करीने आ स्त्री रुदन करती करती कहे छे, प्रभु મારા બે દીકરાઓ છે, ધ્યાન દેજો, આ બે દીકરાઓ મારા છે, પણ હું યુવાન છું ને દીકરાઓ વૃદ્ધ છે, એ વાતનું દુઃખ છે। માં યુવાન હોય અને દીકરાઓ વૃદ્ધ હોય એવું ક્યારે બની ન શકે, પણ અહીં બન્યું, અને એ દુઃખને લઈને હું રડું છું। માટે હે દેવર્ષિ નારદ, તમે એક કામ કરો, મારા બંને દીકરાઓને અચેત અવસ્થામાં પડ્યા છે ને જાગૃત કરો। કોણ છે આ સ્ત્રી? પોતાનો પરિચય આપે છે, કહે છે, ઉત્પન્ને દ્રવિડે સાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતાહ क्वचिन क्वचिन महाराष्ट्रे गुर्जरे जीर्णता। कहे छे, हे देवर्षि नारद, हूँ दक्षिण देश मा उत्पन्न थई छु, मारू नाम छे भक्ति, अहम भक्ति रीति ख्यातो, इमोमो तनयो मतो, હું ભક્તિ છું, આ મારા બે દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્યનું નામ છે। પણ હે મહારાજ, ચિંતા એ વાતની છે કે જે બંને દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય છે એ અચેત અવસ્થામાં પડ્યા છે, વયોવૃદ્ધ થઈ ગયા છે। આનો અર્થ એ થાય કે આપણે બધા ભક્તિ તો કરીએ છીએ, પણ હાચી સમજ એટલે કે હાચું જ્ઞાન અને હાચી વૈરાગ્યતા એટલે કે દેવાનો હાચો રાહ, આ બે વસ્તુ આપણામાં નથી। હા, ભક્તિ કરી લઈએ, બહુ સારી ઉપાસના કરી લઈએ, દશામાના વ્રત કરી લઈએ, બીજા કેટલાય કેટલાય વ્રતો કરી લઈએ, અગિયારસના વ્રત કરી લઈએ, પણ એ વ્રત કર્યા પછી ઘરના આંગણે કોઈ અતિથિ આવે ને એને જમાડીએ તો આપણે સાચું જ્ઞાન પ્રાપ્ત કર્યું। બાકી આપણે ઘરમાં એકાદશીનો શીરો ખાતા હોઈએ, સુંદર મજાનો રાજગરાના લોટનો, અને ઘરના આંગણે કોઈ માંગણ આવે ને એમ કે હે આજે 11 છે, કાંઈ રાંધ્યું નથી, જાઓ બીજા ઘરે, તો આપણે ભક્તિ તો કરી પણ જ્ઞાન વિહીન, આપણે તપ કર્યું પણ જ્ઞાન વિહીન। અને જ્યાં સુધી સાચું જ્ઞાન મારા અને તમારા જીવનમાં નહીં આવે વાલા, ત્યાં સુધી સાચું વૈરાગ્યતા આપણા જીવનમાં પ્રાપ્ત નહીં થાય। અને વૈરાગ્યતાનો અર્થ છે જે કોઈ ક્ષેત્રમાં જઈએ એમાં કમળવત જીવન જીવી, એનું નામ વૈરાગ્યતા। वैराग्य राग रसिको भव भक्ति निष्ठ, वैराग्य राग रसिको भव भक्ति निष्ठ। वैराग्य जागे, તો જ્ઞાન ભક્તિ હોય સારું, પણ ભક્તિની સાથે જ્ઞાન હોય એટલે કે સાચી સમજણ હોય,
અને સાચી સમજણ હશે તો એની સાથે સાથે આપણામાં સાચું વૈરાગ્ય ટકશે, અને સાચું વૈરાગ્ય હશે તો જ આપણા જીવનમાં બહુ ઉમદા કાર્યો કરી શકશે. માટે હું ભક્તિ છું, મારા બે દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય, એ બંનેને તમે વૃદ્ધત્વમાંથી બાલત્વ અથવા તો કૌમારત્વ પ્રદાન કરો. દેવર્ષિ નારદ એ બંનેને જગાડવા માટે બંને દીકરાઓના કાનમાં વેદોના મંત્રોનો ધ્વનિ કર્યો, અનેકાનેક ગીતાના પાઠ કર્યા, પણ છતાંય એ બંને ઉભા ન થયા. ભક્તિ દેવી કહે છે, હે દેવર્ષિ નારદ, જો તમારાથી આ કાર્ય ન થતું હોય તો ઇદમ સ્થાનમ પરિત્યજ્યમ વિદેશમ ગમ્યતે મયા, હું આ ભારત વર્ષને છોડી અને વિદેશમાં જતી રહીશ, મને રહેવું નથી. અરે 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 દેવી, તમે થોડા સામાન્ય છો અને એમાં કલયુગમાં તમે છો. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત ફલમ લભતે સમ્યક કલોકે સવ કીર્તના. જે કલયુગમાં માત્ર ભગવાનના કીર્તન કરવાથી, ભક્તિ કરવાથી ભગવાન મળી જાય એવી એ ભક્તિ તમે ભારતને છોડીને ક્યાં જાઓ? નહીં નહીં નહીં, હું તમારું કામ કરીશ, તમારા બંને દીકરાઓને હું જગાડીશ, તમે ચિંતા ન કરો. જો હું તમારું કામ ન કરું, દેવર્ષિ નારદે કહ્યું ભક્તિ દેવીને, તો તદા અહમ ન હરેર દાસો લોકે ત્વામ ન પ્રવર્તતે, તો હું હરિનો દાસ નહીં કે તમને એક એક વ્યક્તિના માનસમાં, એક એક ના હૃદયમાં જો પ્રગટ ન કરાવું તો હું પણ હરિનો દાસ નહીં. ગે હે ગે હે જને જને, હે ભક્તિ દેવી, તમને હું પહોંચાડીશ, પણ થોડી ધીરજ ધરો, થોડો સમય આપો મને. એટલે ઠીક છે પ્રભુ, જેવી આપની આજ્ઞા. ફરીથી વેદોના અને ગીતાના પાઠ કર્યા. વેદ વેદાંત ઘોષ્ચેશ્ચ ગીતા પાઠમ મુહુર્મુહુ. વેદાંતોના અને વેદોના પાઠ કર્યા, ગીતાના પાઠ કર્યા, પણ છતાંય બંને ઉભા ન થયા. અને ત્યાં તો આકાશમાંથી આકાશવાણી થઈ અને કહ્યું, સત્કર્મા સૂચકો નું આ અવાજ ક્યાંથી આવ્યો? દેવર્ષિ નારદે આકાશમાંથી જોયું તો આકાશમાંથી શબ્દ આવ્યો, સત્કર્મ સત્કર્મ સત્કર્મ. દેવર્ષિ નારદે વિચાર્યું કે વળી સત્કર્મ કયું? મેં વેદોના મંત્ર ભણ્યા, મેં ગીતાના પાઠ કર્યા, આટલું કાર્ય કર્યું, અને છતાંય આ બંને જાગૃત ન થયા, અને હજુ આકાશમાંથી એવો શબ્દ આવે છે કે તમે સત્કર્મ કરો સત્કર્મ કરો સત્કર્મ કરો, તો વળી સત્કર્મ કયું? અને જ્યારે આ વિચાર એમણે સાંભળ્યો ત્યારે દેવર્ષિ નારદ થોડી વાર ઉભા રહી ગયા, અને પછી ભક્તિ દેવીને કહ્યું કે દેવી, તમે ચિંતા ન કરો, મને થોડો સમય આપો, હું તમારા કાર્યને પૂર્ણ કરું. દેવર્ષિ નારદ ત્યાંથી આવ્યા છે બદ્રિકાશ્રમમાં, ઉત્તરની ભૂમિમાં, અને બદ્રિકાશ્રમમાં આવી અને ત્યાં બદ્રીનારાયણમાં બેઠેલા બ્રહ્માજીના ચાર દીકરાઓ, માનસ પુત્ર જેને કહીએ એવા સનક, સનંદન, સનાતન અને સનત કુમાર, એ ચારે ભાઈઓ જ્યાં બેઠા છે ભગવાનનું ભજન કરે છે, એવા ચારે પાસે આવી દેવર્ષિ નારદે પ્રણામ કર્યા અને કહ્યું, મહારાજ આવો આવો. દેવર્ષિ, કેમ ઉદાસ છો? બોલે, મહારાજ ભક્તિ દેવી યમુનાના તટ ઉપર બિરાજિત છે, એના બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ અચેત અવસ્થામાં પડ્યા છે, એમને જાગૃત કરવા માટે હું ગયો, પણ મારાથી કાંઈ કાર્ય થયું નહીં, મારે એમને કેવી રીતે જાગૃત કરવા? માટે હે પ્રભુ, મને એ કહો
કે મારે શું કરવું જોઈએ. આકાશમાંથી આકાશવાણી થઈને આકાશવાણી એવું કહ્યું કે સત્કર્મ સત્કર્મ સત્કર્મ. તો મેં વેદોના મંત્રો ભણ્યા, મેં ગીતાના પાઠ કર્યા, મેં ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કર્યો, એના કાનમાં છતાંય આ બંને દીકરા ઉભા ન થયા, તો પછી એનાથી વિશેષ વળી કયું સત્કર્મ હોય? અને ત્યારે આ બ્રહ્માજીના ચારે દીકરાઓ નાચવા માંડ્યા. હા હા, દેવર્ષિ નારદ જય હો, તુમારી જય હો. સત્કર્મ એટલે શું સાંભળો, કળિયુગમાં મોટામાં મોટું સત્કર્મ કયું? વેદ કર્મ એટલે કે કર્મકાંડ સત્કર્મ છે. પણ યજમાન સાચું ગાયનું, દેશી ગાયનું ઘી અને સાચા દેશી ગાયના દહીં દૂધ એ ન લાવે અને બજારનું ઘી લાવે અને બજારના દહીં દૂધ લાવે, તો એ સત્કર્મમાં બાધ્યતા છે, બંધન છે. વેદોના મંત્રો ભણતા બ્રાહ્મણ દેવતાઓ મુખમાં મસાલા નાખી અને વેદોના મંત્રો ભણે તો વેદ કર્મમાં બાધ્યતા છે. માટે એમાં બંધન છે. દાન આપવા જઈએ અને અપાત્રને દાન આપી દેવાય તો એમાં પણ બંધન છે. મોટા મોટા યજ્ઞ કરીએ ને યજ્ઞમાં કર્મ પૂર્ણ ન થાય તો એ બંધન છે. મોટા મોટા ભોજન માટે યજ્ઞ ખોલીએ અને એ વખતે મોટા મોટા માણસોને જેને જમવાની ઈચ્છા નથી એવાને આપણે પરાણે જમાડતા હોઈએ અને બિચારા દ્વાર ઉપર ક્યારના બેઠેલા ગરીબ એને આપણે ધુતકારી કાઢતા હોઈએ, તો ઈ કરેલા મોટા ભોજનના દાનમાં પણ બંધન છે. કારણ ધરાયેલા ના મોઢામાં પરાણે કોળિયા દેવાય છે. આ દુનિયામાં ધરાયેલા ના મોઢામાં પરાણે કોળિયા દેવાય છે. પણ ભૂખ્યાની માટે કોઈ એકો ભાત પણ વધવા દેતું નથી. ભૂખ્યાની માટે એઠો ભાત પણ વધવા દેતા નથી. અરે અરે ફલાણા સાહેબ તમે આવો, અરે ભાઈ તમે આવો, તમે આવો, તમે આવો. પણ બિચારા જેને હાચી ભૂખ છે, જેને હાચું જમવું છે, એને આપણે જમાડતા નથી. પણ આપણા લોક વ્યવહાર માટે આપણને ક્યાંક ખોટ ન મળી જાય, આપણા ઘરે આવેલો વિશેષ આમંત્રિત વ્યક્તિ એને દુઃખ ન લાગી જાય, એટલે એને આપણે બાવડા પકડી પકડીને પરાણે એકાદ બટકું મોઢામાં પાછો ફોટો પડાવીએ અને કેમેરામાં ઉતરાવીએ. આપણો લોક રિવાજ છે. પણ હાચા જે ભૂખ્યા દ્વાર ઉપર બેઠા છે, જેને બે બે દિવસથી જમ્યા નથી, એ જ્યારે આપણા ઘરે માંગવા આવે ત્યારે આપણે એને ધુતકારી. ભાગવત આપણને આ શીખવે છે કે હાચું ભૂખ્યું કોણ છે, એને ખવડાવો, એને જરૂર છે. એનો અર્થ એવો નથી કે આપણે આપણા સગાવાલા કે હારા માણસોને આપણે નોતરીએ ને, હા એ વ્યવહારિક ધર્મને નિભાવો, એનો મારો વિરોધ નહીં. પણ એના પહેલા આપણું ધ્યાન ત્યાં જાય કે ભાઈ મહેમાનો જમે બહુ સારી વાત, પણ એક વખત જાઓ ને જરા તમે આપણા દ્વાર ઉપર બેઠેલા જે 5-10-15-20 માણસો જે છે, મજૂર વર્ગના છેવાડા માણસો જેને ભોજનની જરૂર છે, એ લોકોને જલ્દી આપી દો ને, તો એ બિચારા ટાણે આ બધાની સાથે ઘરે જઈને એ જમી લે. આ ભાગવત આપણને શીખવે છે. માટે હે દેવર્ષિ નારદ, સત્કર્મ શું છે કલિયુગમાં? સત્કર્મ સૂચકોનું નામ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધે શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત
कसुकादि कहे छे श्रीमद भागवत नी कथा एज आ कलयुग नु मोटा मा मोटू सत्कर्म छे अने आ कर्म थसे आ कथा थसे तो आमा बधानु संपोषण छे। एक नानकडा माळी जे पोताना फूल बागमा फूलडा ने उछेरी अने फूल बजारमा वेचे त्यांथी लई अने छेक व्यासपीठ सुधीना तमाम व्यक्तियों तमाम क्षेत्रों ए बधाने तमारी कथा द्वारा क्यांक ने क्यांक रोजगार मळी रह्यो। અને આ કથા દ્વારા સાત દિવસ દ્વારા કેટલાય માણસોનું ભોજન થશે, કેટલાનું ભજન થશે, તો આમ ભોજન ભજન આ બધું જ સાથે જ્યાં ચાલે છે એવું આ સત્કર્મ છે ભાગવત। માટે તમે ભાગવતની કથા કરોડાવો, એના દ્વારા જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થશે। કારણ કે વેદો અને ઉપનિષદો નો સાર ભાગવત છે, પછી તો દેવર્ષિ નારદ આનંદિત થયા, રાત્રિ વિશ્રામ કર્યો અને ચારે મહાપુરુષો પાસે સુંદર મજાની આ ભાગવતી યાત્રા માટેનો વિશેષ ભાવ એના કર્તવ્યને જાણ્યું અને પછી નીચે આવી અને ભાગવતની કથા ગંગા દ્વાર સમીપે તુ તટ આનંદ નામકમ, આનંદ નામનો તટ ગંગા દ્વાર એટલે કે હરિદ્વારમાં આવી અને સુંદર મજાની ભાગવત કથાનું આયોજન કરાવ્યું અને એમાં કેટકેટલાને સાંભળવા માટે બોલાવ્યા, એ બધી જ કથાને આપણે આવતીકાલની સત્રમાં ગાશું। આવો આજની કથાને વિરામ આપીએ, એ પહેલા એક બે સૂચનાઓ છે એ હું જરા તમને આપી દઉં, એટલે પછી વારંવાર મારે તમને આપવી નહીં અને તમે બધા સમજદાર શ્રોતાઓ છો એટલે મને ખબર છે કે તમારા ધ્યાનમાં બધું આવી જ જશે। એક વાત તો એ કે જેટલી માતાઓ અહીં આવો છો તમારા દીકરાઓને લઈને, એ પ્રેમપૂર્વક કરબદ્ધ પ્રાર્થના કરીને કહું છું કે આ રમવાનું મેદાન નથી, એટલે છોકરાઓ અહીં રમતા હોય કૂદતા હોય આ લાંબીમાં દોડતા હોય એ યોગ્ય નહીં, એટલે છોકરાઓને હાચવો અને એમને બરાબર બેસવા માટેનું શિક્ષણ આપો। આ યુનિવર્સિટી છે અને આવું શિક્ષણ પ્રેક્ટિકલી સમજણ લાવતા આ બધું જ અહીં મળશે। એક વિવેક, ક્યાં બેસવું, ક્યારે બેસવું, કેમ બેસવું, શું કામ બેસવું, એનો વિવેક આપણને કથા શીખવે છે। ક્યારે વચમાંથી ઉઠાય ન ઉઠાય, આગળ ચલાય ન ચલાય, એ બધું જ આ કથા શીખવે છે। કેમ? કેમ કે કથા છે એ માં છે, એટલે આ કથા દ્વારા આપણે આ બધું શીખવાનું છે, માત્ર ખાલી કહાની સાંભળવાની એવું નથી। એટલે આ છોકરાઓને તમારે હચવાના, આગળ નો ચાલે, બૂટ ચંપલ પહેરીને નો ચાલે અને આ વચની લાંબીમાં ક્યાંય દોડે નહીં, એ બધું તમારે કાલ, નહીં તો પછી કાલે હું તમને કહીશ તમને ખોટું લાગશે, એટલે આજ પ્રેમપૂર્વક કહું છું। આવતીકાલે થોડું ઉપરનો કયો કહેવાય, સુર કહેવાય ને, ઉપરના સુરથી, એટલે તમે બધા સમજદાર છો અને રિક્વેસ્ટ પૂર્વક એ પણ કહું છું કે થોડો આગળનો જે આપણો ભાગ છે એ થોડો શાંતિથી બેસે અને સમજણપૂર્વક, તો મને બહુ મજા આવશે। બાકી કથા તો થશે જ, એમાં કંઈ વાંધો નહીં, પણ આમ બધા તમે દોડતા હો, ખેલતા હો, કૂદતા હો, છોકરાઓ રમતા હોય તો મને તો વાંધો નહીં, પણ આવનારા મહેમાનોને તે એમ થાય કે આ કેમ છે, કથા થાય છે કે પછી લગ્નના માંડવામાં છોકરા રમે છે, એટલે થોડું એનું ધ્યાન આપજો। આવતીકાલે 9 વાગે આપ બધા જ કથા મંડપમાં પધારી જજો, યજમાન પરિવાર એના પહેલા પધારજો, કેમ કે તમારે અહીં પૂજા કરવાની હોય, એટલે જે ગોરદાદા આપણને સમય આપે એ પ્રમાણે નિયત સમયે તમે બધા પણ પૂજા માટે આવજો। 9 વાગ્યા પહેલા તમે તમારું સ્થાન આવીને ગોતી લેજો, પકડી લેજો, પછી એમ કહેતા નહીં કે કાલે હું અહીં બેઠી હતી આજે કેમ તમે બેસી ગયા, એવું કરીને આપણે આઘા પાછા ન થઈએ,
એટલે સમયસર વ્યાસપીઠ ઉપર વક્તાશ્રી પધારે પહેલા શ્રોતાઓ પધારવાનું અને આપણે લહેર કરશું. હજુ આજ તો પહેલો દિવસ છે, બંધારણ છે, એટલે કદાચ એવું બની શકે, પણ આવતા 6 દિવસોમાં આપણે આનંદ કરશું એ ભાવ સાથે. મારી વાણીને વિરામ આપું એ પહેલાની અહીંથી ધૂન અને પછી જય ઘોષ કરી અને પછી ભાઈ અશ્વિનભાઈ આપણને જે કઈ સૂચનાઓ છે એ સંભળાવશે અને પછી પ્રેમપૂર્વક બધાએ કલસરિયા પરિવારના આંગણે આવેલા મહોત્સવને આનંદપૂર્વક પ્રીતિપૂર્વક માણવા માટે બધાએ પ્રેમથી પ્રસાદ લેવાનો. પણ ધ્યાન એ વાતનું રહે કે પ્રસાદ બગડે નહીં, એટલે એનું ધ્યાન રાખજો. બગડે નહીં, જેટલો જોતો એટલો, જેટલું જમવું એટલું જમજો, પણ ક્યાંય બગડે નહીં એનું ધ્યાન આપજો. એ ભાવ સાથે આવો આજની કથાને વિરામ આપીએ. 1-2 મિનિટ હરિનામ આશ્રય. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ રામ કરશું અને પછી પ્રસાદ માટે છૂટા પડશું. 5-10 મિનિટ બેસજો. ભગવાન
Papi, yo, 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 papi, yo